સરળ વિધેય એફ પરના ત્રણ બિંદુઓની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. આપણે તેને આલેખની મદદથી સમજીએ. અહીં આ શિરોલંબ અક્ષ છે, અહીં આ વાય અક્ષ છે તેના બરાબર એફ ઓફ એક્સ, અને આ એક્સ અક્ષ છે, સમક્ષિતિજ અક્ષ. આપણે અહીં કેટલીક જગ્યા છોડીએ કારણ કે એફ ઓફ એક્સની કિંમત ખૂબ મોટી છે. આપણે આ પ્રમાણે થોડી જગ્યા છોડી છે એમ દર્શાવીએ. એક્સ અક્ષ પર 6.5 થી 7.5 સુધીની કિંમત લઈએ. અહીં આ 108, આ 109 અને આ 110, અહીં આ 6.5, આ 7 અને આ 7.5. હવે આપણે આ બિંદુઓનું આલેખન કરીએ. 6.5, 108.25 જે લગભગ અહીં મળે, 7, 109.45 જે લગભગ અહીં મળશે, 7.5, 110.15 જે લગભગ અહીં મળશે. અને આ રીતે સરળ વિધેય પર ત્રણ બિંદુઓ મળે, અને તે સરળ વિધેય કંઈક આ પ્રમાણે દેખાશે. અહીં આ વાય બરાબર એફ ઓફ એક્સનો આલેખ છે. હવે જ્યારે એક્સની કિંમત 6.5 થી 7, 7 થી 7.5 અને 6.5 થી 7.5 હોય ત્યારે એક્સની સાપેક્ષે એફના ફેરફારનો સરેરાશ દર શું મળે? આપણે એક પછી એક સમય લઈને ઉકેલીએ. 6.5 થી 7 તરફ જતા એક્સમાં થતો ફેરફાર બરાબર 7 ઓછા 6.5. અહીં એક્સમાં થતો ફેરફાર બરાબર 0.5 મળશે. અને તેવી જ રીતે વાયમાં થતો ફેરફાર બરાબર 109.45 ઓછા 108.25 જે 1.2 થાય. તેથી અહીં આ અંતરાલમાં વાયમાં થતો ફેરફાર છેદમાં એક્સમાં થતો ફેરફાર, અથવા તેના બરાબર 1.2 ભાગ્યા 0.5, તેથી તેના બરાબર 2.4 મળે. અહીં આ 2.4 થશે. હવે પછીનો અંતરાલ લઈએ. અહીં એક્સમાં થતો ફેરફાર 7.5 ઓછા 7 થશે, માટે અહીં એક્સમાં થતો ફેરફાર બરાબર 0.5 અને વાયમાં થતો ફેરફાર બરાબર 110.15 ઓછા 109.45, તેથી તેના બરાબર 0.7 મળે. તેથી આ અંતરાલ માટે વાયમાં થતો ફેરફાર છેદમાં એક્સમાં થતો ફેરફાર તેના બરાબર 0.7 ભાગ્યા 0.5 જેના બરાબર 1.4 મળે, માટે આ 1.4 થશે. હવે તમે અહીં જોઈ શકો કે સ્પર્શકનો ઢાળ એ આ બંને બિંદુઓની વચ્ચે મળે છે. અહીં બીજા સ્પર્શક કરતા પહેલો સ્પર્શક વધુ આકરા ઢાળવાળો મળે, અને આ ઢાળ કંઈક આ રીતે દેખાશે. સ્પર્શકનો ઢાળ અથવા આ અંતરાલમાં ફેરફારનો સરેરાશ દર જે આ બંને બિંદુ વચ્ચેના સ્પર્શકનો ઢાળ છે. હવે આ અંતરાલ માટે વિચારીએ. અહીં આ ડેલ્ટા એક્સ માટે વિચારીએ. 6.5 થી 7.5 સુધીની કિંમત લઈએ, માટે અહીં ડેલ્ટા એક્સ બરાબર 1 મળશે. અને અહીં ડેલ્ટા વાય બરાબર શું મળે? અહીં ડેલ્ટા વાય બરાબર આપણે 108.25 થી શરૂ કરીએ છીએ અને 110.15 સુધીની કિંમત લઈએ છીએ. તેથી ડેલ્ટા વાય બરાબર 110.15 ઓછા 108.25, એટલે કે 1.9 નો વધારો થયો, માટે ડેલ્ટા વાય બરાબર 1.9. તેથી તેના માટે વાયમાં થતો ફેરફાર છેદમાં એક્સમાં થતો ફેરફાર તેના બરાબર 1.9 ના છેદમાં 1, જેના બરાબર 1.9 જ થશે. 1.9. અને આ તે બે બિંદુઓ વચ્ચેના સ્પર્શકનો ઢાળ થશે, જે કંઈક આ રીતે દેખાશે. આપણે અહીં જોઈ શકીએ કે તે આ ગુલાબી રંગના સ્પર્શક કરતા ઓછા આકરા ઢાળવાળું મળે છે, અને આ નારંગી સ્પર્શક કરતા વધુ આકરા ઢાળવાળું મળે. હવે આપણને અહીં પ્રશ્ન પૂછ્યો છે, આ બિંદુથી આ બિંદુ સુધીના અંતરાલમાં જે આપણે અહીં ઉકેલ્યો છે તે 1.9 મળે છે, તેના ફેરફારના સરેરાશ દરનો ઉપયોગ કરીને
એક્સ બરાબર 7 આગળ એફના સ્પર્શકના ઢાળ માટેનો અંદાજ મેળવો. બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીને 7,109.45 બિંદુ આગળ એફની સ્પર્શક રેખાનું સમીકરણ લખો. આપણે એક્સ બરાબર 7 આગળ એફના સ્પર્શકના ઢાળની અંદાજિત કિંમત મેળવીએ છીએ. તેથી તે સ્પર્શકનો ઢાળ કંઈક આ પ્રમાણે જોવા મળશે. તે આપણને આ જાંબલી રંગના સ્પર્શક જેવો જ દેખાશે. આ રીતે ઢાળની અંદાજિત કિંમત મેળવી શકાય. આપણે એક્સ બરાબર 7 આગળ સ્પર્શકના ઢાળની અંદાજિત કિંમત 1.9 લઈએ તથા બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીને 7,109.45 આગળ એફના સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે. આપણે આને ઢાળની અંદાજિત કિંમત લઈએ અને તે આ રેખાના બિંદુ આગળ મળે. તે વક્રના આ બિંદુ આગળ છેદે. તેથી બિંદુ ઢાળ સ્વરૂપ, બીજી રીતે કહીએ તો રેખાના દરેક બિંદુ આગળ જો આપણે એક્સમાં થતો ફેરફાર કોમા વાયમાં થતો ફેરફાર શોધવો હોય તો તે હંમેશા અચળ ઢાળ મળે. બીજી રીતે કહીએ તો આપણે અહીં રેખા પર એક યાદચ્છિક બિંદુ એક્સ કોમા વાય લઈએ. તેથી વાયમાં થતો ફેરફાર, તેથી વાય ઓછા 109.45 છેદમાં એક્સમાં થતો ફેરફાર, જ્યારે એક્સ બરાબર 7 હોય ત્યારે એફ ઓફ એક્સ બરાબર 109.45 થાય. તેથી અહીં એક્સ ઓછા 7 થશે અને તેના બરાબર આ રેખાના દરેક એક્સ કોમા વાય બિંદુ આગળ તેનો ઢાળ અચળ મળે. આપણે અહીં યાદચ્છિક કિંમત લઈએ છીએ માટે તેના બરાબર 1.9 થશે. જો આપણને આ બિંદુ ઢાળ સ્વરૂપમાં જોઈતું હોય તો બંને બાજુ એક્સ ઓછા 7 વડે ગુણો. તેથી વાય ઓછા 109.45 બરાબર 1.9 ગુણ્યા એક્સ ઓછા 7. આમ આપણે ઢાળની અંદાજિત કિંમત મેળવી અને આ બિંદુ ઢાળ સ્વરૂપના સ્પર્શકનું સમીકરણ છે.